નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પરવેજ અંસારી અને આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એજ્યુગુરુમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીઓનો સ્વાધ્યાય 2.2 ની શરૂઆત કરીશું. સ્વાધ્યાય 2.2 એ બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું છે. આ ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષામાં જે 2 માર્ક્સનો દાખલો પૂછાય છે એ સ્વાધ્યાય 2.2 આધારિત હોય છે. તો મારી તમને બધાને એક રિક્વેસ્ટ છે કે તમે વિડિયો ધ્યાનથી જોજો, સાથે સાથે નોટબુકમાં લખતા રહેજો અને દાખલાઓનું વારંવાર પુનરાવર્તન કરજો, કેમ કે મોસ્ટ આઈએમપી દાખલાઓ છે મિત્રો. સો લેટ્સ સ્ટાર્ટ સમ નંબર 1. રકમ વાંચીએ. નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. એમાં દાખલા નંબર 1 માં કુલ 6 દાખલા છે, એમાંથી આપણે દાખલા નંબર 1 થી આપણે શરૂઆત કરીએ. અહીંયા રકમમાં આપણને એક બહુપદી આપેલી છે x નો વર્ગ માઇનસ 2x માઇનસ 8. આ બહુપદીઓના આપણે શૂન્યો શોધવાના છે અને ત્યારબાદ તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી દાખલો છે મિત્રો, એટલે ધ્યાન આપજો. હવે બહુપદીના શૂન્યો શોધવા માટે સૌથી પહેલા આપણે શું કરવું પડશે? તો રકમમાં આપણને જે બહુપદી આપી છે એ બહુપદીના અવયવ પાડવા પડશે. હવે બહુપદીના અવયવ મેં તમને લાસ્ટ વિડીયોમાં એકદમ સરળતાથી પાડતા શીખવાડ્યા છે. જે વિદ્યાર્થી મિત્રોએ મારો લાસ્ટ વિડીયો ના જોયો હોય તો પ્લીઝ પહેલા તે વિડીયો જોઈ લેજો, 2-3 વખત વિડીયો જોજો. બહુપદીના અવયવ એકદમ સિમ્પલ રીતે મેં તમને પાડતા શીખવાડ્યા છે, તો તમને આ દાખલો ગણવામાં એકદમ સરળતા રહેશે. ખ્યાલ આવી ગયો? તો શરૂ કરીએ આપણે. બહુપદીના શૂન્યો શોધવા માટે રકમમાં આપણને જે બહુપદી આપી હોય એમાં દાખલાની શરૂઆત કેવી રીતે કરવી? તો સૌથી પહેલા જે બહુપદી આપી હોય તે લખી દેવાની x નો વર્ગ માઇનસ 2x માઇનસ 8. જે બહુપદી આપી છે એના બરાબર 0 લઈ લેવાના. હવે શું કરવાનું? તો અહીંયા જે બહુપદી આપી છે એ બહુપદીના અવયવ પાડવાના. બહુપદીના અવયવ પાડતા મેં તમને લાસ્ટ વિડીયોમાં શીખવાડેલું છે. આપણે શું કરતા હતા? તો પહેલા પદની સંખ્યા અને અંતિમ પદની સંખ્યા એ બંનેનો ગુણાકાર. તો અહીંયા પહેલા પદમાં કોઈ સંખ્યા ના હોય તો આપણે 1 માની લઈએ. અહીંયા 1 છે અને અહીંયા 8 છે, બંનેનો ગુણાકાર કરીએ તો 8 × 8. જે ગુણાકાર આવે તે બાજુમાં લખી દેવાનો. ત્યારબાદ અંતિમ પદ હોય જેને આપણે અચલ પદ કહીએ છીએ, અહીંયા અંતિમ પદમાં કોઈ ચલ આવેલો નથી તેથી આને અચલ પદ કહેવાય. હવે અચલ પદની આગળ કઈ નિશાની છે? માઇનસ. તો અચલ પદની આગળ જો માઇનસની નિશાની હોય તો અહીંયા આપણે જે 2 અવયવ પાડીશું એમની વચ્ચે બાદ બાકી કરીને અહીંયા આપણે 8ના એવા 2 અવયવ પાડીશું કે જેની બાદ બાકી મધ્યમ પદમાં આવેલા સહગુણક જેટલી થાય, એટલે 2 થવા જોઈએ. તો 8ના આપણે શક્ય અવયવ લખીએ તો 8 × 8 અને 4 × 2 = 8. 8ના અવયવની આપણે 2 જોડી અહીંયા લખી. હવે આમાંથી આપણે એવી જોડ પસંદ કરવાની કે જેથી બાદ બાકી કેટલી આવે? 2. બોલો કઈ જોડ આવશે? તો તમે કહેશો સર 4 × 2, તો આપણે લખી દઈએ 4 અને 2. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ નિશાની. અહીંયા આપણે મધ્યમ પદના જે ભાગ પાડીશું
એ બંને પદ જોડે કઈ નિશાની મૂકવાની તો નિશાની માટે મેં તમને લાસ્ટ વિડિયોમાં એક કોઠો યાદ કરવાનો કીધો તો મિત્રો તમે યાદ કરી લીધો હશે અને જો યાદ ના કર્યો હોય તો પ્લીઝ એ કોઠો યાદ કરી લેજો કેમ કે મોટા ભાગના વિદ્યાર્થીઓ બહુપદીના અવયવ પાડવામાં અહીંયા પદો સાથે નિશાની મૂકવામાં ભૂલ કરતા હોય છે એટલે પ્લીઝ એ કોઠો યાદ કરી લેજો અહીંયા આપણે કોઠો ફરીથી લખીએ છીએ એકદમ સિમ્પલ છે કોઠો તરત જ યાદ રહી જાય તેવો કોઠો છે જો રકમમાં બંને પ્લસની નિશાની હોય તો અહીંયા આપણે જે બે અવયવ લખીએ છીએ એ બંને પણ કેવા આવે પ્લસ પછી જો રકમમાં પ્લસ માઇનસ હોય તો અવયવમાં પહેલો અવયવ પ્લસ આવે બીજો અવયવ માઇનસ આવે જો રકમમાં માઇનસ પ્લસ હોય તો બંને અવયવ માઇનસ માઇનસ લેવાના અને જો રકમમાં માઇનસ માઇનસ હોય તો પહેલો અવયવ માઇનસ લેવાનો બીજો અવયવ પ્લસ લેવાનો વિદ્યાર્થી મિત્રો આ કોઠો તમે અવશ્ય યાદ કરી લેજો હવે અહીંયા આપણે નિશાની મૂકીએ આ કોઠાનો ઉપયોગ કરીએ તો કોઠાનો ઉપયોગ કેવી રીતે કરવાનો લાસ્ટ વિડિયોમાં મેં તમને શીખવાડેલું જ છે કે રકમમાં આપણે કઈ નિશાની છે અહીંયા તમે જોઈ શકો છો બંને નિશાની કઈ છે માઇનસ માઇનસ હવે જો રકમમાં માઇનસ માઇનસ હોય તો અવયવ જોડે કઈ નિશાની આવશે માઇનસ અને પ્લસ એટલે પહેલો અવયવ માઇનસ લેવાનો બીજો અવયવ પ્લસ લેવાનો ખ્યાલ આવી ગયો હવે આપણે અહીંયા પદોની ગોઠવણી કરી દઈએ તો માટે પહેલું પદ તો એમ નહીં એક એક્સ નો વર્ગ હવે અહીંયા એક ના લખો તો ચાલે માઇનસ આ બીજું પદ શું છે માઇનસ બે એક્સ મધ્યમ પદ માઇનસ બે એક્સ છે એના આપણે બે ભાગ અહીંયા પાડ્યા તો પહેલો ભાગ શું આવશે માઇનસ ચાર અહીં જે નિશાની હતી એ નિશાની મૂકી દેવાની અને મધ્યમ પદ જોડે જે ચલ હોય તે સંખ્યા સાથે મૂકી દેવાનું અહીંયા એક્સ છે તો આપણે એક્સ મૂકી દીધું પછી બીજું પદ પણ આપણે લખી દઈએ તો પ્લસ બે એક્સ અને અંતિમ પદ માઇનસ આઠ તેમના તેમ અને સામે બરાબર જીરો ચાર પદ મળી ગયા આપણને તો બે ભાગમાં પદોની વહેંચણી કરીએ આગળના બે પદ અને પાછળના બે પદ હવે આગળના બે પદમાંથી કોમન શું નીકળશે હવે કોમન એટલે બંને પદમાં દેખાતું હોય તેને કોમન કહેવાય તો બંને પદમાં વિદ્યાર્થી મિત્રો તમને શું દેખાય છે એક્સ તો આપણે એક્સને કોમન કરીએ તો કૌંસમાં હવે પહેલા પદમાં એક્સની બે ઘાત છે એમાંથી એક ઘાત નીકળી ગઈ તો એક ઘાત બચે એટલે એક્સ પછી માઇનસ બીજા પદમાં એક્સ નીકળી જાય ચાર બાકી રહે એટલે માઇનસ ચાર પછી પ્લસ અહીંયા જે નિશાની નિશાની કરવાની હવે પાછળના બે પદમાંથી કોમન શું નીકળશે કોમન એટલે કે બંને પદમાં આવ્યું તેવું શું છે જો અહીંયા એક્સ છે પણ અહીંયા એક્સ આવેલો નથી એટલે એક્સ કોમન નીકળે નહીં એક્સ નહીં નીકળે હવે બંને પદમાં સંખ્યા તમે જો અહીંયા કેટલા છે બે અને અહીંયા આઠ આ બંને સંખ્યા બે ના ઘડિયામાં આવે એટલે બે કોમન કાઢી લઈએ તો બે કોમન કાઢીએ તો કૌંસમાં હવે બે એક્સ માંથી બે કોમન નીકળી જાય બે બાર નીકળી જાય તો બાકી રહી જશે એક્સ તો એક્સ અંદર આવે પછી માઇનસ હવે અહીંયા આઠ છે આપણે બે કોમન કાઢ્યા જે કોમન કાઢ્યા હોય તેનો ઘડિયો બોલીએ બે એકાનો ઘડિયો બોલીએ તો બે ચોકું આઠ અહીંયા લખી દઈએ ચાર બે ચોખું આઠ બરાબર જીરો મિત્રો જો આપણા બે કૌંસ સરખા આવી જાય તો સમજવાનું કે આપણી રીત સાચી છે આપણી ગણતરી સાચી છે અને જો બે કૌંસ સરખા ના આવે તો સમજવાનું કે આપણે ક્યાંક અવયવ પાડવામાં ભૂલ કરી છે તો અહીંયા બંને કૌંસ સરખા આવી ગયા છે એટલે આપણો દાખલો સાચો છે એટલે આપણે આગળ વધીએ હવે તો હવે આગળ શું કરવાનું જે સરખો કૌંસ આવ્યો તે એક વખત લખી દેવાનો અને બીજા કૌંસમાં આપણે 12 જે પદો હોય કોમન જે કાઢ્યું હોય એક્સ તે અને અહીંયા બે બંનેને ભેગા કરીને બીજા કૌંસમાં લખી દેવાના
અને બરાબર 0 ખ્યાલ આવી ગયો લાસ્ટ વિડિયોમાં આપણે બહુપદીના અવયવ પાડતા શીખી ગયા છીએ એટલે તમને એકદમ સરળતાથી આટલું તો આવડી જ ગયું હશે હવે આગળ શું કરવાનું આપણે શું કરવાનું છે તો બહુપદીઓના શૂન્યો શોધવાના છે તો બહુપદીના શૂન્ય કેવી રીતે શોધવાના તો અહીંયા બે કૌંસ આપણે જોડે આવ્યા આ બંને કૌંસને 0 સાથે સરખાવી દેવાના એટલે અહીંયા લખીશું આપણે x - 4 = 0 અથવા x + 2 = 0 તો માટે હવે આના પરથી આપણે x ની કિંમત શોધીએ તો x ની કિંમત શોધીએ તો x એમ ના આવ્યું x ની સાથે વધારાનું જે પદ હોય એને ઉપાડીને આપણે સામેની બાજુ લઈ લઈએ તો કોઈ પણ પદને ઉપાડીને સામેની બાજુ લાવો ડાબી બાજુથી ઉપાડીને આપણે જમણી બાજુ લાવવાનું છે તો ગણિતના નિયમ પ્રમાણે તે પદની નિશાની બદલાઈ જાય માન લો અહીંયા માઇનસ 4 છે તો શું થઈ જશે પ્લસ 4 એટલે x બરાબર આપણને કેટલા મળશે પ્લસ 4 અથવા હવે આના ઉપરથી x ની કિંમત કેટલી મળે તો x બરાબર અહીંયા પ્લસ 2 છે તો પ્લસ 2 ને ઉપાડીને આપણે સામેની બાજુ લાવીએ તો ગણિતના નિયમ પ્રમાણે નિશાની બદલાઈ જશે પ્લસ 2 નું શું થઈ જશે માઇનસ 2 એટલે x ની આપણને કિંમત મળશે માઇનસ 2 x ની બે કિંમતો આપણને મળી ગઈ x બરાબર 4 અથવા x બરાબર માઇનસ 2 આને દ્વિઘાત બહુપદીના શૂન્યો કહેવાય મિત્રો અગાઉ ઇન્ટ્રોડક્શનના વિડિયોમાં મેં તમને શીખવાડેલું છે કે દ્વિઘાત બહુપદી હોય તો દ્વિઘાત બહુપદીના બે શૂન્યો મળે એટલે કે x ની બે કિંમતો મળે અહીંયા આપણને દ્વિઘાત બહુપદી આપેલી છે તો દ્વિઘાત બહુપદીમાં ચલ x છે x ના બે શૂન્યો એટલે કે x ની બે કિંમતો આપણને મળી ગઈ એટલે દ્વિઘાત બહુપદીના શૂન્યો આપણે શોધી લીધા હવે શું કરવાનું છે દાખલામાં તો તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે એકદમ સિમ્પલ છે તો એની શરૂઆત કેવી રીતે કરવાની તો શરૂઆતમાં રકમમાં આપેલી દ્વિઘાત બહુપદી લખવાની તો આપણે લખી દઈએ x નો વર્ગ માઇનસ 2x માઇનસ 8 ત્યારબાદ આપણે પહેલા પદમાં x ના વર્ગનો જે સહગુણક હોય તે એની કિંમત થાય તો અહીંયા x ના વર્ગની આગળ કોઈ સંખ્યા નથી તો માટે a બરાબર આપણે 1 લખીશું બીજા પદમાં x નો જે સહગુણક હોય તે b ની કિંમત થાય તો b બરાબર અહીંયા તમે જોઈ શકો છો x નો સહગુણક કેટલો છે માઇનસ 2 તો b ની કિંમત માઇનસ 2 થાય અને છેલ્લે અંતિમ પદ જે હોય જેને આપણે અચલ પદ કહીએ છીએ તે c ની કિંમત થશે તો c બરાબર માઇનસ 8 થાય હવે શૂન્યો અને સહગુણકો વચ્ચેના સંબંધની ચકાસણી કરવા માટે આપણે બે બાબત શોધીશું એક શૂન્યોનો સરવાળો અને બીજું શૂન્યોનો ગુણાકાર તો પહેલા આપણે શૂન્યોના સરવાળાની ચકાસણી કરીએ અહીંયા લખીએ શૂન્યોનો સરવાળો બરાબર હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે દ્વિઘાત બહુપદીના જે બે શૂન્યો શોધ્યા તેનો આપણે પહેલા સરવાળો કરીએ તો બરાબર x ની પહેલી કિંમત છે 4 પછી શૂન્યોનો સરવાળો કરવાનો છે માટે સરવાળાની નિશાની અને x ની બીજી કિંમત માઇનસ 2 જો કોઈ કિંમત માઇનસમાં હોય તો તેને કૌંસમાં લખવાની તો બરાબર 4 તે એમ ના એમ હવે અહીંયા કૌંસ ખોલીશું તો પ્લસ માઇનસ છે પ્લસ માઇનસ હોય તો માઇનસ 2 હવે 4 માંથી 2 જાય તો કેટલા આવે વિદ્યાર્થી મિત્રો 2 એટલે કે આપણે અહીંયા ગણતરી કરીને જે દ્વિઘાત બહુપદીના શૂન્યો લાવ્યા x ની જે બે કિંમતો લાવી તેનો સરવાળો કર્યો તો શૂન્યનો સરવાળો કેટલો મળ્યો આપણને 2 હવે મેં તમને ઇન્ટ્રોડક્શનના વિડિયોમાં શૂન્યનો સરવાળાનું એક સૂત્ર લખાવ્યું હતું અને તમને સૂચના પણ આપી હતી કે સૂત્રો યાદ કરી લેજો તો હવે આપણે શૂન્યના સરવાળાનો સૂત્રનો ઉપયોગ કરીશું તો અહીંયા લખીએ શૂન્યનો સરવાળો
तो द्विघात बहुपदी ना शून्यों ना सरवाळा नु सूत्र छे माइनस बी छेद मा ए। हवे आपणे आ सूत्र नो उपयोग करीने शून्यों नो सरवाळो केटलो आवे छे ते जोईए। तो बराबर माइनस नी निशानी एम ना सूत्र मा जे माइनस छे ए माइनस नी निशानी मूकी देवाणी। त्यार बाद बी नी किंमत जोईए तो बी नी किंमत केटली छे माइनस बे। हवे बी नी किंमत जो माइनस मा होय तो तेने कौंस मा लखवानी अने छेद मा ए नी किंमत केटली छे एक। तो छेद मा ए नी किंमत आपणे एक लखी दईए। हवे अनुसारूप आपी अहींया आपणे कौंस खोलीए तो जो कौंस नी बार माइनस छे कौंस नी अंदर पण माइनस छे એટલે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ એટલે પ્લસ બે છેદમાં એક। હવે બે ભાગે એક કરો તો જવાબ શું આવશે બે। એટલે કે આપણે સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરીએ છીએ તો શૂન્યનો સરવાળો કેટલો આવે છે બે। અને અહીંયા આપણે જે દ્વિઘાત બહુપદીના અવયવ પાડીને જે શૂન્ય મેળવ્યા એનો પણ સરવાળો કરીએ છીએ તો જવાબ આવે છે બે। બંનેમાં જવાબ કેવો આવે છે સરખો। એટલે શૂન્યના સરવાળા માટે આપણે સંબંધ સાચો છે। હવે શૂન્યનો ગુણાકાર પહેલા આપણે અહીંયા ગણતરી કરીને જે શૂન્ય મેળવ્યા x ની જે કિંમતો મેળવી તેનો પહેલા ગુણાકાર કરીએ તો પહેલી કિંમત છે 4 અને ગુણ્યા બીજી કિંમત કેટલી છે તમે અહીંયા જોઈ શકો છો માઇનસ બે। તો અહીંયા આપણે લખીએ માઇનસ બે બંનેનો ગુણાકાર કરીએ તો ચાર દુ આઠ। હવે ચાર કેવા છે પ્લસ અને બે માઇનસ તો પ્લસ માઇનસ હોય તો જવાબ કેવો આવે માઇનસ માં એટલે માઇનસ આઠ। શૂન્યનો ગુણાકાર માઇનસ આઠ આવે મિત્રો। હવે સૂત્રનો ઉપયોગ કરીને આપણે શૂન્યનો ગુણાકાર મેળવીએ તો શૂન્યનો ગુણાકાર શોધવાનું સૂત્ર કયું છે c ભાગ્યા a। તો બરાબર સૂત્રમાં કિંમતો મૂકીએ હવે c ની કિંમત કેટલી છે માઇનસ 8 અને છેદમાં a ની કિંમત તમે અહીંયા જોઈ શકો છો a ની કિંમત કેટલી છે 1 એટલે આપણે છેદમાં 1 મૂકીએ। હવે માઇનસ 8 ભાગ્યા 1 કરીએ તો જવાબ કેટલો આવે માઇનસ 8। જો અહીંયા પણ શૂન્યનો ગુણાકારમાં જવાબ કેવો આવે છે સરખો એટલે આપણો દાખલો અહીંયા પૂરો। બહુ જ સિમ્પલ રીત છે અને વિદ્યાર્થી મિત્રો આ રીત એ બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે એટલે મારી તમને વિનંતી છે કે આ રીતના દાખલા તમે નોટબુકમાં 2-3 વાર ગણજો વારંવાર આ રીતનું પુનરાવર્તન કરજો જેથી કરીને બોર્ડની પરીક્ષામાં તમે સારી રીતે દાખલો ગણી શકો। હવે આપણે દાખલા નંબર 2 લઈએ આમાં चार एस नो वर्ग माइनस चार एस प्लस वन। અહીંયા આપણને એક દ્વિઘાત બહુપદી આપી છે જેમાં ચલ s છે। અત્યારે આપણે જે દાખલા નંબર 1 કર્યો એમાં ચલ x હતો એની જગ્યાએ s છે ચલથી આપણે કોઈ મતલબ નથી। આપણે તો જે રીતે દાખલો ગણીએ છીએ એ પ્રમાણે જ આ દાખલાની પણ ગણતરી કરવાની છે। સૌથી પહેલા આપણે શું કરીશું તો બહુપદીના શૂન્યો શોધી લઈએ। બહુપદીના શૂન્ય શોધવા માટે શું કરવાનું તો રકમમાં જે બહુપદી આપી છે એના અવયવ પાડવાના। તો અહીંયા આપણે શરૂઆત કરીએ શરૂઆતમાં આપણને જે બહુપદી આપી હોય એના બરાબર 0 મૂકી દેવાના। હવે આપણે અવયવ પાડીએ તો અવયવ કેવી રીતે પાડવાના તો પહેલા પદની સંખ્યા અને અંતિમ પદ એમાં જે સંખ્યા હોય બંનેનો ગુણાકાર કરીએ તો 4 1 4। હવે અંતિમ પદની આગળ નિશાની જુઓ કઈ નિશાની છે પ્લસ પ્લસની નિશાની હોય તો અહીંયા આપણે શું લખીશું
सरवाळो એટલે કે ચાર ના આપણે એવા હોય પાડવાના કે જેનો સરવાળો 4 થાય તો ચાર ના સત્ય હોય આપણે લખીએ તો 4 એકા 4 અને 2 દુ 4 હવે આમાંથી આપણે એવી જોડ પસંદ કરવાની કે જેનો સરવાળો એ મધ્યમ પદમાં આવેલી સંખ્યા એટલે કે 4 થવો જોઈએ તો જો આનો આપણે સરવાળો કરીએ તો 4 ને કેટલા થાય 5 અને આનો સરવાળો કરીએ તો 2 ને 2 4 એટલે આપણે કઈ જોડ પસંદ કરીશું 2 ગુણ્યા 2 એટલે એ લખી દઈએ 2 અને 2 હવે નિશાની આની સાથે નિશાની કઈ મૂકવાની તો નિશાની માટે અત્યારે મેં તમને કોઠો દોરીને અહીંયા બતાવ્યું હતું સૌથી પહેલા શું કરવાનું રકમની નિશાની જોઈ લેવાની રકમમાં કઈ નિશાની છે માઇનસ પ્લસ હવે રકમમાં જો માઇનસ પ્લસ હોય તો કોષ્ટક પ્રમાણે બંને અવયવ કેવા લેવાના માઇનસ માઇનસ ખ્યાલ આવી ગયો હવે આપણે દાખલો આગળ કરીએ તો પહેલું પદ એમ ના 4s નો વર્ગ હવે જે મધ્યમ પદ છે એ મધ્યમ પદના બે ભાગ પડશે અહીંયા જે હોય એ લખી દઈએ તો માઇનસ 2 મધ્યમ પદમાં ચલ કયો છે s તો અહીંયા લખી દેવાનો s પછી બીજું પદ પણ માઇનસ 2s અને અંતિમ પદ પ્લસ 1 એમના એમ ખ્યાલ આવી ગયો હવે ચાર પદ થઈ ગયા ચાર પદમાં આપણે એને બે ભાગમાં વિભાજીત કરી દઈએ આગળના બે પદ અને પાછળના બે પદ હવે આગળના બે પદમાંથી કોમન શું નીકળશે તો જુઓ અહીંયા 4 છે ને અહીંયા 2 છે આ બંને સંખ્યા 2 ના ગળિયામાં આવે એટલે 2 તથા બંને પદમાં s દેખાય છે તો s પણ આપણે કોમન કાઢી લઈએ તો કૌંસમાં હવે પહેલા પદમાં શું બાકી રહી જશે પહેલા પદમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા 4 છે આપણે 2 કોમન કાઢ્યા તો 2 એકાનો ગળિયો બોલીએ તો 2 2 4 એટલે અહીંયા લખીશું 2 s ની 2 ઘાત છે એમાંથી 1 ઘાત બહાર નીકળી ગઈ 1 ઘાત બાકી રહી ગઈ એટલે s પછી માઇનસ હવે બીજા પદમાંથી 2 પણ નીકળી ગયા s પણ નીકળી ગયો કંઈ જ બાકી રહેતું નથી આપણે લખીશું 1 હવે પાછળના બે પદમાંથી આપણે કોમન કાઢીએ તો પહેલા તો અહીંયા માઇનસ ની નિશાની માઇનસ મૂકી દઈએ હવે આપણે કોમન કાઢીએ આ બે પદમાંથી આ બે પદમાં કોમન શું નીકળશે બોલો બંને પદમાં s છે નથી તો s નીકળે નહીં અને બંને પદમાં કોઈ સરખી સંખ્યા પણ નથી કે સંખ્યા નીકળે તો અહીંયા કંઈ જ કોમન નીકળતું નથી તો જ્યારે કંઈ પણ કોમન ન નીકળતો ત્યારે 1 લખી દેવાનો અને કૌંસમાં પદો તેમના તેમ લખી દેવાના એટલે આપણે લખી દઈએ 2s પ્લસ 1 બરાબર 0 હવે જુઓ બંને કૌંસ સરખા આવ્યા નથી એટલે આપણે ક્યાંક ભૂલ કરી છે આપણે ક્યાં ભૂલ કરી છે તો અહીંયા જુઓ કૌંસની બહાર કઈ નિશાની છે માઇનસ અને કૌંસની બહાર માઇનસ ની નિશાની હોય તો ગણિતના નિયમ પ્રમાણે કૌંસની અંદરના જે પદો છે એની નિશાની ચેન્જ થઈ જાય એટલે પ્લસ 1 નું શું થઈ જશે માઇનસ 1 વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે અવયવ પાડતા હોઈએ ત્યારે આ બંને કૌંસ સરખા આવે તો સમજવાનું કે આપણો દાખલો સાચો છે અને જો કૌંસ સરખા ના આવે તો ક્યાંક આપણી ભૂલ થઈ છે એટલે આપણે એ ભૂલ જોઈને સુધારી દેવાની હવે આપણે શું કરીશું તો જે કૌંસ સરખો આવ્યો તેને એકવાર લખી દઈએ 2s માઇનસ 1 અને બીજા કૌંસમાં શું લખીશું આપણે કૌંસની બહાર જે પદો હોય તેને ભેગા કરીને બીજા કૌંસમાં લખી દેવાના તો અહીંયા શું છે 2s માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 બે કૌંસ બરાબર 0 આવી ગયા હવે શું કરવાનું આ બંને કૌંસને 0 સાથે સરખાવી દેવાના આપણે લખી દઈએ 2s માઇનસ 1 બરાબર 0 અથવા ફરીથી 2s માઇનસ 1 બરાબર 0 આના પરથી આપણે s ની કિંમત શોધીએ તો s ની કિંમત શોધીએ તો s1 ઉપર એમ નામ લખવાનું 2s એમ નામ અને એની સાથે વધારાની જે સંખ્યા હોય અથવા જે પદ હોય એને ઉપાડીને જમણી બાજુ લાવવાની તો ગણિતના નિયમ પ્રમાણે કોઈ પણ પદને અથવા સંખ્યાને ઉપાડીને જમણી બાજુ લાવીએ તો તેની નિશાની બદલાઈએ માઇનસ 1 નું શું થઈ જશે પ્લસ 1 2s બરાબર 1 આવે હવે s બરાબર આપણે તો s ની કિંમત શોધવી છે
तो एस ना गुणाकार में जो संख्या हो थी क्या जैसे छेद में आवशे એટલે s ની કિંમત કેટલી આવી s બરાબર 1 છેદ માં 2 અહીંયા પણ આપણે ગણતરી કરી લઈએ વચ્ચે અથવા લખીશું 2s m ના m માઈનસ 1 ને ઉપાડીને આ બાજુ લઈએ તો પ્લસ 1 નિશાની બદલાઈ જાય આના પર s ની કિંમત શું થઈ s બરાબર एक अने एस नो जे सब गुणा छे एस ना गुणाकार मा जे बे छे ए छेद मा आवशे एटले एस नी किंमत केटली आवी 1/2 द्विघात बहुपदी ना आपणे शून्यो मळी गया हवे शुं करीशुं तो शून्यो अने सहगुणको वच्चेनो संबंध आपणे चकासी लईए तो एना माटे आपणे फरीथी रकम मा जे द्विघात बहुपदी आपी छे ते लखीशुं ये लखिए 4s નો વર્ગ માઈનસ 4s પ્લસ 1 આના પરથી a b અને c ની કિંમત મેળવી લઈએ તો વિદ્યાર્થી મિત્રો પહેલા પદમાં જે સંખ્યા હોય તે a ની કિંમત થાય બીજા પદમાં જે સંખ્યા હોય તે b ની કિંમત થશે બીજા પદમાં કઈ સંખ્યા છે તો માઈનસ 4 અને ત્રીજા પદમાં જે સંખ્યા હોય તે c ની કિંમત થાય એકદમ સિમ્પલ છે पहला पद में जे चार हो रहा है यहाँ s नो वर्ग है इन्हों जे सब गुणक होए ते a नी कीमत बीजा पद में s नो जे सब गुणक होए ते b नी कीमत था से अने छिल्ले जे अचल पद होए ते c नी कीमत था है अब ऐसो करी सो तो शून्य नो सर्वार करी सो तो आपने यहाँ मेरे लिए विद्यार्थी मित्रों पहला आपने गणतरी करीने जे शून्यो शोध्या एनो आपने सरवाळो करीए तो अहीं चलनी किंमत केटली आई s बराबर 1/2 अने बीजी किंमत पण 1/2 ज छे तो बन्नेनो आपने सरवाळो करीए तो 1/2 प्लस 1/2 बराबर हवे केटला थशे तो अहीं जो बन्नेनो छेद सरखो छे तो अंश नो सीधे सीधो सरवाळो करिए तो 1 प्लस 1 2 भाग्या 2 અહીંયા છેદ ઉડી જશે તો 2 એકા 2 તો આપણો જવાબ આવશે 1 શૂન્ય નો સરવાળો વિદ્યાર્થી મિત્રો કેટલો આવ્યો 1 હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીને શૂન્ય નો સરવાળો શોધીએ તો અહીંયા લખીશું માટે શૂન્ય નો સરવાળો शून्य नो सरवाळो शोधवानो सूत्र द्विघात बहुपदी माटे कयो छे तो माइनस बी छेद मां ए आ जे निशानी छे ए सूत्र नी छे त्यार बाद बी नी किंमत जो माइनस मां आवे तो तेने कौंस मां लखीशुं माइनस 4 अने छेद मां ए नी किंमत केटली छे तो ए नी किंमत मां 4 छे तो नीचे आपणे 4 मूकी दईए हवे अंश मां आपणे ज्यारे आ कौंस खोलीशुं तो माइनस माइनस शुं थई जशे प्लस 4 अने नीचे पण 4 छेद मळी जशे तो 4 एका 4 एटले आपणो जवाब केटलो आवशे 1 चलो आपणे अहींया अवयव पाडीने जे चलनी किंमतो लाया द्विघात बहुपदीना जे बे शून्य मेळव्या s = 1/2 अने अहींया पण s = 1/2 अने एनो उपयोग करीने आपणे शून्यनो सरवाळो शोध्यो तो जवाब केटलो आव्यो एक अने सूत्रनो उपयोग करीने शून्यनो सरवाळो शोध्यो तो पण जवाब केटलो आव्यो एक એટલે કે બંને વખતે જવાબ સરખો આવ્યો ખ્યાલ આવ્યો એટલે શૂન્યના સરવાળા માટે આપણે આ સંબંધની ચકાસણી થઈ ગઈ આ સંબંધ સાચો છે હવે તે જ રીતે શૂન્યના ગુણાકાર માટે આપણે સંબંધની ચકાસણી કરીએ તો અહીંયા લખીએ શૂન્યનો ગુણાકાર तो पहला आपणे गणतरी करीने द्विघात बहुपदीना जे बे शून्य मेळव्या तेनो गुणाकार करीए अने जोईए के जवाब केटलो आवे छे तो अहीं लखीए पहेली किंमत 1/2 अने गुण्या करीने बीजी किंमत पण लखी दी 1/2 तो बन्नेनो गुणाकार करीए तो 1 एका 1 अने छेदमां 2 2
એટલે શૂન્ય નો ગુણાકાર કેટલો આવ્યો? એક ભાગ્યા ચાર. હવે સૂત્ર નો ઉપયોગ કરીને આપણે જોઈએ. તો શૂન્યના ગુણાકારનું સૂત્ર છે સી છેદમાં એ. વિદ્યાર્થી મિત્રો, સૂત્રો તમે યાદ કરી લેજો. તમારે બે સૂત્રો યાદ કરવાના છે, એક તો શૂન્યના સરવાળાનું સૂત્ર અને બીજું શૂન્યના ગુણાકારનું સૂત્ર. હવે સી ની કિંમત કેટલી છે? તો એક. તો સી ની કિંમત આપણે એક લખીએ અને છેદમાં એ ની કિંમત લખવાની છે. એની કિંમત કેટલી છે? ચાર. અહીંયા લખી દઈએ આપણે ચાર. તો અહીંયા સૂત્રનો ઉપયોગ કરીને આપણે શૂન્યનો ગુણાકાર જે મેળવ્યો એમાં પણ જવાબ કેટલો આવે છે? એક ભાગ્યા ચાર. બંને વખતે જવાબ કેવો આવે છે? સરખો. એટલે કે શૂન્યના ગુણાકાર માટે પણ દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ સાચો છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ દાખલો પણ પૂરો. હવે દાખલા નંબર ત્રણ લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ રીતના દાખલા તમને આવડી ગયા હશે. હજી એક દાખલો તમને ગણાવું જેથી કરીને આ રીત તમને એકદમ પાકી આવડી જાય. એટલે ધ્યાન આપજો. રકમ વાંચીએ, છ એક્સ નો વર્ગ માઇનસ ત્રણ માઇનસ સાત એક્સ. સૌથી પહેલા આપણે આ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધીએ. તો શરૂઆતમાં શું કરવાનું? આપેલી દ્વિઘાત બહુપદીના અવયવ પણ, પરંતુ એના પહેલા તમે આ બહુપદીને ધ્યાનથી જુઓ. બહુપદીમાં પદોની ગોઠવણી કેવી છે? તો પહેલા x ના વર્ગ વાળું પદ છે, પછી વચ્ચે અચળ પદ છે અને x ની એક ઘાત વાળું પદ પાછળ છે. દ્વિઘાત બહુપદીમાં સૌથી પહેલા x ની બે ઘાત વાળું પદ આવે, ત્યારબાદ x ની એક ઘાત વાળું પદ આવે અને અચળ પદ છેલ્લે આવે. વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા પદોની ગોઠવણી કરી દેવાની. પહેલા x ની બે ઘાત વાળું પદ, પછી x ની એક ઘાત વાળું પદ અને છેલ્લે અચળ પદ, અને બરાબર ઝીરો મૂકવાનું ભૂલતા નહીં. હવે આપણે આના અવયવ પાડીએ તો શું કરીશું? અવયવ પાડવા માટે પહેલા પદની સંખ્યા અને અંતિમ પદની સંખ્યા એ બંનેનો ગુણાકાર કરીએ. તો છ અને ત્રણ એ બંનેનો ગુણાકાર કરો, કેટલા આવે? છ તરી અઢાર. એટલે અહીંયા આપણે લખી દઈએ અઢાર. હવે અંતિમ પદ ની આગળની નિશાની જો, કઈ નિશાની છે? તો માઇનસ છે. માઇનસ હોય તો શું કરવાનું? બાદ બાકી. એટલે અઢાર ના આપણે એવા બે અવયવ લખીશું કે જેની બાદ બાકી સાત થાય. નવ દુ અઢાર, નવ એટલે બે, નવ માંથી બે યાદ કેટલા આવે? સાત. હવે નિશાની મૂકવાની આવે, તો નિશાની માટે કોઠો યાદ કરો. રકમમાં કઈ નિશાની છે? માઇનસ માઇનસ. હવે રકમમાં જો માઇનસ માઇનસ હોય તો પહેલો અવયવ માઇનસ લેવાનો, બીજો અવયવ કયો લેવાનો? પ્લસ. કોષ્ટકમાં તમે જોઈ શકો છો, કોષ્ટકમાં તમને શીખવાડેલું છે અવયવ માટે. એ કોષ્ટક તમારે યાદ કરી લેવાનો જેથી કરીને અવયવ પાડતી વખતે નિશાની મૂકવામાં ભૂલ થાય નહીં અને આપણો દાખલો એકદમ સાચો પડે. તો હવે આપણે અહીંયા પદો લખી દઈએ. તો માટે છ એક્સ નો વર્ગ એમના મધ્યમ પદ ની જગ્યાએ આપણે શું લખીશું? અહીંયા જે બે અવયવ પાડ્યા તે, તો પહેલું પદ માઇનસ નવ એક્સ, મધ્યમ પદમાં જે ચલ હોય તે લખી દેવાનું, પછી પ્લસ બે એક્સ અને માઇનસ ત્રણ એમના છેલ્લું પદ એમના. પહેલું પદ અને છેલ્લું પદ એમને મૂકવાનું, વચ્ચે જે મધ્યમ પદ છે એના બે ભાગ લખી દેવાના. અહીંથી જોઈએ ચાર પદ થઈ ગયા, એક બે ત્રણ અને ચાર. હવે શું કરીશું? તો ચાર પદને બે ભાગમાં વહેંચી દઈએ, આગળના બે પદ અને પાછળના બે પદ. હવે આગળના બે પદમાંથી કોમન શું નીકળશે?
तो पहला पद में 6 छे, બીજા પદ માં 9 છે, આ બંને સંખ્યા 3 ના ઘડિયામાં આવે તો 3, અને બંને પદ માં x દેખાય છે તો x પણ આપણે બહાર કાઢી લઈએ, તો કૌંસમાં પહેલા પદ માં શું બાકી રહેશે, તો 3 એકનો ઘડિયો બોલે તો 3 2 6 એટલે 2, x ની 2 ઘાત છે, 1 ઘાત નીકળી ગઈ, 1 ઘાત બાકી રહેશે એટલે x લખી દઈએ, પછી માઈનસ 3 તરી 9 એટલે 3, x તો બહાર નીકળી ગયો એટલે અહીંયા 3 સાથે x આવશે નહીં, કૌંસ પૂરો, પછી પ્લસ આ પાછળના બે પદ એમાંથી કોમન શું નીકળશે, તો કઈ કોમન નીકળશે નહીં, આપણે 1 લખી દઈએ અને પદો તેમના તેમ લખી દઈએ, 2x - 3 = 0, બંને કૌંસ સરખા આવી ગયા એટલે આપણો દાખલો સાચો છે. હવે આગળ કરીએ, તો શું કરવાનું, જે કૌંસ સરખો આવ્યો તેને એકવાર લખી દેવાનું, અને બીજા કૌંસમાં બહાર જે પદો હોય એને ભેગા કરીને બીજા કૌંસમાં લખી દેવાના, બરાબર 0, બંને કૌંસને વારાફરતી 0 સાથે સરખાવી દઈએ, તો માટે 2x માઇનસ 3 = 0 અથવા 3x + 1 = 0. હવે આના પરથી x ની કિંમત શોધીએ, તો x ની કિંમત શોધીએ તો x વડે પર એમ નાય 2x એમ નાય, એની સાથે વધારાની જે સંખ્યા છે એને ઉપાડીને આ બાજુ લાવીએ, તો માઇનસ 3 ને ઉપાડીને સામેની બાજુ લાવો એટલે કે જમણી બાજુ લાવો, તો ગણિતના નિયમ પ્રમાણે નિશાની બદલાઈ જાય, તો માઇનસ 3 નું શું થઈ જશે, પ્લસ 3, 2x = 3. ત્યારબાદ x ની કિંમત શોધીએ, તો 3 એમ નાય x નો જે સહગુણક હોય, x ના ગુણાકારમાં જે સંખ્યા હોય તેને છેદમાં લખી દેવાની, એટલે x ની કિંમત આવે 3 / 2. હવે આના ઉપરથી x ની કિંમત મેળવી લઈએ, વચ્ચે અથવા લખી દેવાનું, 3x વડે ઉપર એમ નાય + 1 ને ઉપાડીને આ બાજુ લાવતો - 1, તો માટે x = - 1, અને x નો જે સહગુણક છે x ના ગુણાકારમાં જે 3 છે એ ક્યાં જશે, છેદમાં, એટલે x ની કિંમત કેટલી આવે, - 1 / 3. અહીંયા વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને દ્વિઘાત બહુપદી આપેલી છે અને એમાં ચલ x છે, તો દ્વિઘાત બહુપદી હોય તો તેના બે શૂન્ય મળે એટલે કે x ની બે કિંમતો મળે, પહેલી કિંમત આપણને મળી 3/2 અને બીજી કિંમત આપણને - 1/3 મળી, દ્વિઘાત બહુપદીના શૂન્ય આપણે મેળવી લીધા. હવે શું કરીશું, તો શૂન્યો અને સહગુણકો વચ્ચેના સંબંધની ચકાસણી કરીએ, તો એના માટે શું કરીશું, રકમમાં જે દ્વિઘાત બહુપદી આપી છે તે લખવાની, પણ આ દાખલામાં ખાસ ધ્યાન રાખજો કે આમાં પદો આપણે ગોઠવવાના છે, સૌથી પહેલા x ના વર્ગવાળું પદ આવશે, ત્યારબાદ x વાળું પદ આવશે, અને છેલ્લે અચલ પદ આવશે, આવી રીતે પદો ગોઠવવાનું ભૂલતા નહીં. હવે એની કિંમત પહેલા પદમાં x ના વર્ગની સાથે જે સંખ્યા હોય તે a ની કિંમત હોય, બીજા પદમાં x ની સાથે જે સંખ્યા હોય તે b ની કિંમત હોય, અને ત્રીજા પદમાં જે સંખ્યા હોય તે c ની કિંમત થાય. જો પહેલા પદમાં 6 છે એટલે a = 6, બીજા પદમાં માઇનસ 7 છે તો b = - 7, અને ત્રીજા પદમાં માઇનસ 3 છે તો c = - 3. હવે આપણે શું કરીશું, તો સૌથી પહેલા શૂન્યનો સરવાળો શોધીશું, આપણે ગણતરી કરીને x ની જે કિંમતો લાયા તેનો સરવાળો કરીએ, તો 3/2 પ્લસ, કેમ કે આપણે શૂન્યનો સરવાળો કરવાનો છે માટે પ્લસ, અને પછી x ની બીજી કિંમત લખીએ - 1/3, હવે બીજી કિંમત જો માઇનસ માં તો કૌંસમાં લખીશું - 1/3, તો બરાબર 3/2 અહીંયા કૌંસ ખોલીશું તો પ્લસ માઇનસ એટલે - 1/3. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે છેદ અલાવેલો છે, હવે છેદ અલાવેલો હોય તો અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીશું, તો 3 તરી 9, 3 તરી 9, વચ્ચે માઇનસ ની નિશાની છે એટલે માઇનસ, પછી 2 એકા
બે અને બંને છેદનો ગુણાકાર તો 2 તરી 6 ખ્યાલ આવી ગયો ચોકડી ગુણાકાર કરતા મેં તમને અગાઉના વિડિયોઝમાં શીખવાડેલું છે તો હવે 9 માંથી 2 જાય તો કેટલા આવે 7/6 શૂન્યનો સરવાળો 7/6 આવે હવે સૂત્રનો ઉપયોગ કરીને આપણે શૂન્યનો સરવાળો શોધીએ તો અહીંયા લખીએ શૂન્યનો સરવાળો તો શૂન્યનો સરવાળો સુધારણ સૂત્ર જે -b છેદમાં છે બરાબર માઇનસ નિશાની એમ ના એમ તો b ની કિંમત કેટલી છે તો -7 છે તમે અહીંયા જોઈ શકો છો b ની કિંમત કેટલી છે -7 આ સૂત્રનો માઇનસ છે જો b ની કિંમત માઇનસ હોય તો કૌંસમાં લખીશું અને છેદમાં a ની કિંમત કેટલી છે અહીંયા જોઈને બોલો a ની કિંમત કેટલી દેખાય છે 6 તો અહીંયા 6 લખીશું આ ઉપર કૌંસ ખોલીએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 7/6 જો બંને વખતે જવાબ સરખો આવ્યો એટલે શૂન્યના સરવાળા માટે આપણે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ સાચો છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે શૂન્યના ગુણાકાર માટે શૂન્યો અને સહગુણકો વચ્ચેના સંબંધની ચકાસણી કરીએ તો અહીં લખીએ આપણે શૂન્યનો ગુણાકાર પહેલા આપણે અહીંયા જે શૂન્ય મેળવ્યા તેનો ગુણાકાર કરીએ અને જોઈએ કેટલો જવાબ આવે છે તો 3/2 ગુણ્યા બીજી કિંમત x ની કેટલી છે તો -1/3 હવે ગુણાકારની નિશાની હોય તો અંશની છેદમાં જો સરખી સંખ્યા તો તે ઉડી જાય એટલે આપણો જવાબ કેટલો આવશે અંશમાં -1 અને છેદમાં 2 શૂન્યનો ગુણાકાર -1/2 આવ્યો હવે સૂત્રનો ઉપયોગ કરીને આપણે જોઈએ કે શૂન્યનો ગુણાકાર કેટલો આવે છે તો અહીંયા લખીએ શૂન્યનો ગુણાકાર બરાબર c/a હવે c ની કિંમત કેટલી છે તો -3 અને છેદમાં a ની કિંમત 6 -3/6 અહીંયા આપણે છેદ વાગે તો 3 2 6 એટલે અહીંયા જવાબ કેટલો આવશે નીચે 2 ઉપર ફક્ત માઇનસ ની નિશાની છે કોઈ સંખ્યા બાકી રહેતી નથી તો -1 લખીશું આપણે એટલે જો અહીંયા પણ -1/2 આવે અને સૂત્રનો ઉપયોગ કરીને જ્યારે શૂન્યનો ગુણાકાર શોધ્યો ત્યારે પણ -1/2 આવે બંને વખતે જવાબ સરખો આવ્યો એટલે શૂન્યના ગુણાકાર માટે પણ બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ સાચો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ દાખલો પણ પૂરો તો વિદ્યાર્થી મિત્રો આજે દાખલા નંબર 1 ના મેં તમને 3 દાખલા ગણાવ્યા વિડિયો બહુ લાંબો થઈ જાય છે એટલે બાકીના 3 દાખલા આપણે નેક્સ્ટ વિડિયોમાં શીખીશું આજનો વિડિયો વિદ્યાર્થી મિત્રો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને મને અવશ્ય જણાવજો આ રીતનું 2-3 વાર પુનરાવર્તન કરજો કેમ કે બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે વધુ દાખલા શીખવા માટે મારા નેક્સ્ટ વિડિયો જોતા રહો ફરી મળીશું સાથે દાખલા શીખીશું આવજો